ક્ષત્રિય સમાજના મહિલા અગ્રણી નૈનાબા જાડેજાનું નિવેદન સામે આવ્યું છે. સી આર પાટીલના રાજકોટ પ્રવાસ પહેલાનું આ નિવેદન. સી આર પાટીલ તમામ ક્ષત્રિય સમાજની પાંખ સાથે મુલાકાત કરે. પરસોત્તમ રૂપાલાએ જાહેર સભામાં બધાની વચ્ચે અપમાન કર્યું છે. ભાજપના પ્રમુખ સી આર પાટીલ ક્ષત્રિયોની મુલાકાત માટે આવી રહ્યા છીએ રાજકોટ. પરંતુ મારી એક વિનંતી છે કે સી આર પાટીલ જ્યારે રાજકોટમાં ક્ષત્રિયો સાથે મુલાકાત કરે તો ક્ષત્રિય સમાજની તમામ શાખા, તમામ પાંખો ત્યાં હાજર હોવી જોઈએ. એમની સાથે મુલાકાત કરે નહીં કે 10-15 જણાની સાથે કોઈ એક રૂમમાં, કારણ કે એમણે અપમાન જાહેર મંચ ઉપર કર્યું છે, જાહેર સભામાં કર્યું છે. એટલે વાત પણ જાહેરમાં બધા ક્ષત્રિયોની હાજરીમાં થવી જોઈએ તો જ એ યોગ્ય કહેવાય, કારણ કે વિરોધ દરેક ક્ષત્રિયને છે. એટલે મારી એવી રિક્વેસ્ટ છે દરેકે દરેક આપણા ભાઈઓ બહેનોને કે આ જ્યારે પણ મિટિંગ થાય તો સમગ્ર ક્ષત્રિયોની હાજરીમાં જ થાય, એ વાતનું ખાસ ધ્યાન રાખજો. જય હિન્દ, જય ભારત. સમાજમાં રોષ છે ને આખરે એવું તો શું બોલ્યા હતા, તેમનું શું નિવેદન હતું, આવું સાંભળીએ. અને એને દમન કરવામાં બાકી નહોતું રાખ્યું છે અને મહારાજાઓ નિમ્યા, એમણે રોટી બેટીના વ્યવહાર કર્યા, પણ મારા રૂખી સમાજે ન તો ધર્મ બદલ્યો ન તો વ્યવહાર કર્યો, એને સૌથી વધુ દમન કરવામાં આવ્યું હતું. પણ એ નતા હેઠા, આ 1000 વર્ષ હે રામ એના ભરોસે આવ્યો છે, એમને નથી આવ્યો. તેથી એની તલવારો આગળ નહોતા ઝૂક્યા, ન તો નાના માણસો હતા, ન તો એ ભયથી તૂટ્યા ન ભૂખથી તૂટ્યા, અને અડીખમ રીતે ટીક્યા. એ સનાતન ધર્મ છે, એના આ વારસદારો જો, અમને તમારા માટે માન છે, મને તો તમારા માટે ગૌરવ છે.